समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। તોડફોડ કરાતા વિફરેલા તબીબોએ નાથ બાવા પરિવારોની સારવાર નહીં કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેતા ઉહાપો, જોકે લેખિત બાહેધરી મળે તો તમામ પરિવારોની સારવાર કરવાની તબીબોની તૈયારી. દાંતીવાડાની મોડેલ સ્કૂલમાંથી વિલુપ્ત થઈ રહેલા અજગરનું 2 ફૂટ લાંબુ બચ્ચું મળ્યું. ડીસાના યુવાને અજગરના બચ્ચાને પકડી સુરક્ષિત સ્થળે નિકાલ કરતા હાંસકારો. વરસાદના આગમનમાં થઈ રહેલા વિલંબ વચ્ચે નર્મદા નહેરમાં સિંચાઈ માટે પાણી ના છોડાતા કોંગ્રેસ દ્વારા ફરી થરાદના નાયબ કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત. 10 દિવસમાં પાણી ના છોડાય તો ભૂખ હડતાલની ચીમકી. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં ગત વર્ષે સર્જાયેલી પૂર હોનારત બાદ થરાદ તાલુકાના પૂરગ્રસ્ત 3 ગામોનું પુનર્વસન કરવાનો નિર્ણય લેવાયા બાદ હજુ સુધી અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસનનું કોઈ ઠેકાણું પડ્યું નથી, ત્યારે આજે થરાદ તાલુકાના ડોળ ગામના રહીશોએ થરાદની નાયબ કલેક્ટર કચેરીમાં ધસી જઈ સરકારી તંત્રની નગરોળતા પર પ્રસ્તાવ પાડી આંદોલનનો રાહ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી. આ વર્ષે ચોમાસાનું આગમન થઈ જવા છતાં હજુ સુધી આ ગામોના રહીશોના પુનર્વસનનું કોઈ ઠેકાણું પડ્યું નથી. આવી સ્થિતિમાં ફરી વરસાદી માહોલ જામતા આ ગામોના રહીશની ઊંઘ હરામ થઈ ગઈ છે અને સરકારી તંત્રની ઢીલી નીતિ સામે ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે આજે ડોળ ગામના રહીશોએ સામૂહિક રીતે થરાદની નાયબ કલેક્ટર કચેરીએ ધસી જઈ પુનર્વસનની કાર્યવાહીને ઝડપી ગતિએ પૂર્ણ કરી ગ્રામજનોનું સ્થળાંતર કરાવવાની માંગણી કરી હતી. ડોળ ગામના પૂર પીડિતોએ આજે થરાદની પ્રાંત કચેરીમાં ધસી જઈ ડોળ ગામના 123 જેટલા કુટુંબોનું સ્થળાંતર કરાવવાની કામગીરી વિના વિલંબે પૂર્ણ કરવા લેખિત રજૂઆત કરી હતી. જો આ માંગણી ના સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે. ડોળ ગામની અંદર 2017ની અંદર પૂર આવેલ છે અને એ પૂરની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે પુનર્વસન માટેની કામગીરી સોંપેલી હતી પણ એનો આજ દિવસ સુધી કોઈ અમલ થયો નથી. એ માટે અમે અત્યારે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી માંગણી પૂરી ના થાય ત્યાં તો અમે અનશન પર ઉતરશું. માંગણી પૂરી. બનાસકાંઠાના થરાદ પંથકમાં યુવતીઓના અપહરણની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. થરાદ તાલુકાના નાની પાવડ ગામની સગીરાનું પણ પાડોશી યુવકે અપહરણ કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ નાની પાવડ ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં સ્થાયી વસવાટ કરતા ખેડૂત પરિવારે અગાઉ શેઢા પાડોશી શિવરામભાઈ દેવસીભાઈ પટેલના મશીનનું પાણી પિયત માટે લીધેલ હોય તથા તાજેતરમાં બનાવેલ બોરમાં પણ 5મો ભાગ રાખેલ હોય. 21મી મેના રોજ સવારે 5 વાગે આ ખેડૂત પરિવારની 15 વર્ષની સૌથી મોટી પુત્રી પથારીમાં નજરે ના પડતા માતા પિતાએ તપાસ હાથ ધરી હતી. જે વખતે ઘર આગળ ગાડીના પૈડાના નિશાન જણાતા શંકાના આધારે વધુ તપાસ ધરાઈ હતી. જે દરમિયાન શેઢા પાડોશી શિવરામભાઈ દેવસીભાઈ પટેલ પણ તેના ઘરે જણાયો નહોતો, જેથી તે જ સગીર યુવતીને લલચાવી ફોસલાવીને લગ્નના ઈરાદે ભગાડી ગયો હોવાની શંકાના આધારે અપહૃત મનાતી યુવતીની માતાએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે સગીરાની માતાએ જિલ્લા પોલીસ વડાને પણ લેખિત રજૂઆત કરી પોતાની પુત્રીને ભગાડવામાં કર્ણાસર અને મોટી પાવડ ગામના 5 શખ્સોનો હાથ હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠાના થરાદ ખાતે સર્જાયેલી પીવાના પાણીની તંગી વચ્ચે ગત મંગળવારે થરાદ નગરપાલિકામાં મળેલી પાણી માટેની બેઠકમાં હોબાળો સર્જાયો હતો. થરાદમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને નિવારવા માટે પાલિકા પ્રમુખે મંગળવારે પાલિકા સદસ્યો સાથે બેઠક યોજી હતી. જોકે આ બેઠકમાં અમુક વિસ્તારોમાં પાણીના ટેન્કરો ના આવતા હોવાથી ભાજપના સદસ્યોએ હોબાળો મચાવતા ગરમાગરમી સર્જાઈ હતી.
થરાદમાં સર્જાયેલી પાણીની સમસ્યાના નિવારણ માટે પ્રમુખ દ્વારા બોલાવાયેલી આ બેઠકમાં અમુક વિસ્તારમાં પાણીના ટેન્કરો ના પહોંચતા હોવાના મામલે ભાજપના સભ્યોએ હોબાળો મચાવી ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. એક સભ્યએ તો પાણીના ટેન્કરના બિલ પાસ ના થવા દેવાની ચીમકી આપતા બેઠકમાં તું તું મે મેના દ્રશ્યો પણ સર્જાયા હતા. પાલિકા તંત્ર ટેન્કરોના ખોટા ફેરા લખી ગેરરીતિ આચરતું હોવાના આક્ષેપો પણ થયા હતા. વોર્ડ નંબર 6 ના સભ્ય કોકિલાબેન પ્રજાપતિએ મંત્રી પરવતભાઈ પટેલે રવિવારે નવા બોરોનું ખાતમુહૂર્ત કર્યું એ વખતે પાલિકાના ચીફ ઓફિસરની ગેરહાજરી મુદ્દે પણ અણિયાળા સવાલો ઉઠાવ્યા હતા. આ બેઠકમાં મહિલા સદસ્યોની હાજરી ઓછી અને પતિદેવોની હાજરી વધુ નજરે પડી હતી. ભાજપના એક સભ્યએ સમસ્યા મોટી હોય ત્યારે પક્ષપાત ના રાખી સાથે મળીને સમસ્યા હલ કરવાનું સૂચન કરતા પાલિકાના ઉપપ્રમુખ અને સભ્ય આમને સામને આવી ગયા હતા. વોર્ડ નંબર 5ના સભ્યએ પાણીનું ટેન્કર જોઈતું હોય તો ચીફ ઓફિસર લેખિત માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે કોંગ્રેસના વિપક્ષના નેતા રમેશભાઈ રાજપૂતે મિટિંગમાં બેસીને સમય બગાડવા કરતાં લોકોને પાણી મળે તેના માટે ટેન્કરોની વ્યવસ્થા કરવાની સલાહ આપી પાલિકાની ટીમ સાથે જાતે કેનાલ પર જઈ પાણી ચાલુ કરવાની વ્યવસ્થા કરી હતી. ડીસા તાલુકાના બાઈવાડા ગામમાં સામાન્ય બાબતમાં સગાભાઈઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાતા 3 જણાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ડીસાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામમાં રહેતા ઠાકોર પરિવારના સગાભાઈઓ વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણમાં 3 જણાની ગંભીર ઈજાઓ પહોંચી છે. બાઈવાડા ગામના નરસિંહજી ઠાકોર અને નારણજી ઠાકોર દારૂનો વ્યવસાય કરતા તેમના મોટા ભાઈ શ્રવણજી ઠાકોર તેમની પત્ની સાથે મારઝૂડ કરી રહ્યા હતા તેથી સમજાવવા ગયા હતા. પરંતુ શ્રવણજી ઠાકોર વધુ ઉશ્કેરાઈ જતા તેમની સાથે રહેલા પરથીજી ઠાકોર, જેઠાજી ઠાકોર, ભમરાજી ઠાકોર, પ્રવીણજી ઠાકોર અને કરશનજી ઠાકોરોએ તલવારો વડે નરસિંહજી અને નારણજી પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 30 વર્ષીય નરસિંહજી ઠાકોરને માથાના ભાગે તલવાર વાગતા તેમની હાલત ખૂબ જ નાજુક છે. જ્યારે નારણજીને પીઠના ભાગે તલવાર મારતા તેમણે પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટના બનતા નારણજીના પત્ની છોડાવવા જતા તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાંથી નરસિંહજીને વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા છે. સરવંતજી મોક્તાજી સાહેબ ખરીદારું કાઢે રહી એના ભૈરાને બાલુબેનની મારતો હતો. આ બે એના જીવો રૂજા છૂટે છોડાવા તો એને તરુવેરના ઝરકા છોડ્યા બે ભાઈ અને એના જીવો રન કુવા માથે લગાડ્યો માથામાં ઘાસ એને કહો બા ઉડે તો તરુવેર છોડી દે. ત્રણ ધન. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી રાહે પ્રાથમિક શાળાઓમાં હાથ ધરાતા બાંધકામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા દાખવાતી લાપરવાહીના પગલે એક વર્ષના ટૂંકા ગાળામાં જ નવા બાંધકામો ક્ષતિગ્રસ્ત થઈ જતા ભારે ઉહાપોર સર્જાયો છે. અને આ રીતે સરકારી નાણાંનો થતો વ્યર્થ વેડફાટ અટકાવવાની માંગણી પણ જોર પકડી રહી છે. તાજેતરમાં જ બીકે ન્યૂઝ ચેનલે ધાનેરા તાલુકાની કુવારલા પ્રાથમિક શાળામાં બાળકો નવી ઇમારતમાં પણ જોખમી હાલતમાં અભ્યાસ કરતા હોવાનો અહેવાલ રજૂ કરતા આવી લાપરવાહી સામે આખાડા કાન કરનાર અધિકારીઓની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. બીકે ન્યૂઝ ચેનલે સરકારી શાળાઓમાં થતા નબળા બાંધકામ અંગેનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં મોટાભાગે કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર સરકારી અધિકારીઓની મિલીભગતના કારણે જ બાંધકામમાં લાપરવાહી આચરાઈ હોવાની વિગતો સપાટી પર ઉપસી આવી હતી. ધાનેરા તાલુકાની કુંવરલા પ્રાથમિક શાળામાં નવું મકાન બંધાયું હોવા છતાં માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જ આ નવા મકાનનો ભાગ બેસી ગયો છે અને મકાનની દિવાલોમાં તિરાડો ઉપસી આવી હોય ગામના સરપંચે આ મામલે કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. ત્યારે એક વર્ષ પૂર્વે જ્યારે કુંવરલા પ્રાથમિક શાળાના મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું એ સમય દરમિયાન પણ આ મકાન વરસાદના પાણીનો માર સહન કરી શક્યું નહોતું. ગત વર્ષે બાંધકામ વખતે જ આ મકાનના એક વર્ગખંડમાં મોટું ગાબડું પડી ગયું હતું. એટલે કે શરૂઆતથી જ આ શાળાના મકાનના બાંધકામમાં આચરાયેલી ગેરરીતિઓ ખુલ્લી પડી ગઈ હતી, છતાં આ મામલાને અધિકારીઓએ ગંભીરતાથી લીધો નહોતો. યોગ્ય માલ સામાનનો ઉપયોગ ન કરી નબળું બાંધકામ કરાતા કુંવરલા પ્રાથમિક શાળાના બાંધકામની પોલ ખુલી ગઈ છે. ટકાવારીની લાલચમાં આવા બાંધકામ સામે આંખાડા કાન કરતા અધિકારીઓ પણ એટલા જ જવાબદાર જણાઈ રહ્યા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ મામલે નિષ્ણાતો દ્વારા તપાસ કરાવે તો આ પ્રકરણમાં મોટી ખાયકીની પોલ ખુલે તેવી પૂરી શક્યતાઓ જણાય છે. હવે દર્શક મિત્રો, સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું
અમીરગઢના બાળ દર્દીના મોત બાદ તબીબ પર હુમલો કરી તોડફોડ કરાતા વિફરેલા તબીબોએ નાથ બાવા પરિવારોની સારવાર નહીં કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેતા ઉહાપો. જોકે લેખિત બાહેધરી મળે તો તમામ પરિવારોની સારવાર કરવાની તબીબોની તૈયારી. દાંતીવાડાની મોડેલ સ્કૂલમાંથી વિલુપ્ત થઈ રહેલા અજગરનું 2 ફૂટ લાંબુ બચ્ચું મળ્યું. ડીસાના યુવાને અજગરના બચ્ચાને પકડી સુરક્ષિત સ્થળે નિકાલ કરતા હાંસકારો. વરસાદના આગમનમાં થઈ રહેલા વિલંબ વચ્ચે નર્મદા નહેરમાં સિંચાઈ માટે પાણી ના છોડાતા કોંગ્રેસ દ્વારા ફરી થરાદના નાયબ કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત. 10 દિવસમાં પાણી ના છોડાય તો ભૂખ હડતાલની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फिट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा मेहमानों माटे चा नास्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોક ની બાજુમાં. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજી થી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વાવ્યા છે રે વાવ્યા છે અવની ના દિવેલા વાવ્યા છે. લાંબી ખરાબ તાર છાજી માળો ને સુકારો છો આવે છે અવની ના દિવેલા વાવ્યા છે. અવની ના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 અને અવની 2 જ બાવો. અધિક ઉત્પાદન અધિક લાભ. અવની ના દિવેલા વાવ્યા છે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં હજુ સરકારી આરોગ્ય સેવા પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ ના હોય બીમારીના કેસમાં લોકોને ખાનગી તબીબોની સેવા લેવી પડે છે. આવી સ્થિતિમાં સારવાર દરમિયાન કોઈ અપ્રિય ઘટના બને તો તબીબો અને લોકો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ બનતી હોય છે. તાજેતરમાં જ બનાસકાંઠાના અમીરગઢ ખાતે પણ ખાનગી તબીબની સારવાર બાદ નાથ બાવા પરિવારના એક બાળકનું મોત નિપજતા આ દર્દીના પરિવારોએ સારવારમાં બેદરકારીના આક્ષેપો કરી તબીબ પર હુમલો કરી દઈ તેના ક્લિનિકમાં પણ ભારે તોડફોડ મચાવી હતી. જોકે અમીરગઢ પોલીસે સમયસર ઘટના સ્થળે દોડીને વધુ નુકસાન અટકાવી દીધું હતું. પરંતુ આ ઘટનાના પગલે અમીરગઢના તમામ ખાનગી તબીબોએ નાથ બાવા પરિવારોને તબીબી સારવાર નહીં આપવાનો ચોંકાવનારો નિર્ણય લેતા ઉહાપોહ સર્જાયો છે. તબીબોના આવા વલણના પગલે તાજેતરમાં જ ઇકબાલગઢના એક પરિવારને સારવારથી વંચિત રહેવાની ફરજ પડતા નાથ બાવા પરિવારોમાં નારાજગી પ્રસરી રહી છે. કોઈ એક પરિવારે ઉશ્કેરાટમાં આવી જઈ ભૂલ કરી હોય તેની સજા તમામ પરિવારોને આપવાના તબીબોના વિવાદાસ્પદ નિર્ણયથી
લાલ ગુમ થઈ ગયેલા લાંત પરિવારોના સભ્યોએ આજે તેમની નારાજગી મીડિયા સમક્ષ રજૂ કરી તબીબોના આવા વલણને અમાનવીય ગણાવ્યું હતું. એક નાનો છોકરો હતો જો બીમાર થઈ ગયો, બીમાર થઈને મરી ગયો. અમારે દવાખાને ઇકબાલગઢ તક, ગમીરગઢ તક દવાઈ નથી કરે. અમારા નાત બાબો ને અમે નાત બાબો ક્યાં જાઓ? અમારે 10 દાડા થાય કોઈ હણવાઈ નથી કરે. એ કે તારા બિચારા મેં લોક ભગણ ભણિયા લોક અમારે કોઈ નથી સણવા કરતા હે. દવાઈ પાન અમારા નાના છોકરા ને માર્યો છે. અમારા દવાઈ કોઈ નથી કરતા હે. કોઈ દવા નથી કરતા. અમારે હમણાં તો છોકરો મારી ગયો અને હમણાં પોલીસ થાણો કર્યો. અમારે દવા પાલનપુર ના અમીરગઢ સુધી અમારે કોઈ દવા નથી કરતા. અમારા નાના નાના છોકરા રાત ભરના તાવ ચડે તો ક્યાં લઈને જાઓ? અમારા 25 ઘર છોકરા નાના નાના હે. રાત ભરતના કોઈ વધારે થાય તો ક્યાં લઈ કે જાઓ? ઇકબાલગઢ અમારા નાથ બાબા નો કોઈ ઇલાજ નથી કરતા. અને અમારો એક છોકરો મરી ગયો જેને પોલીસ થાણામાં કેસ કર્યો. અમે કેસ કરીને અમારે કે નાથ બાબા ના અમારે કોઈ દવાખાને ઇલાજ નથી, કોઈ નથી કરતા. અમારે દવા હું લેવા નહીં કરતા. જોકે આ મામલે પત્રકારોએ તબીબોની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરતા અમીરગઢના તબીબ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર હંસરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળકના મોતના કેસમાં તબીબ પર હુમલો કરી તોડફોડ કરવાની ઘટના અમારા માટે ગંભીર છે. બાળકના મોતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોયા વગર કાયદો હાથમાં લઈ તબીબ પર હુમલો કરનાર નાથ પરિવારો ભવિષ્યમાં બીજા તબીબને પણ નિશાન બનાવે તેવી શંકાથી પ્રેરાઈ અમે અમારી સલામતી માટે નાથ પરિવારોની સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ પરિવારના અગ્રણીઓ માફીપત્ર લખી ભવિષ્યમાં આવું વર્તન નહીં કરવાની લેખિત બહેંદરી આપે તો અમે સારવાર કરવા માટે તૈયાર છીએ. નાથ બાવાનો જે ઇસ્યુ થયો અને જે તે વખતે ડૉક્ટરને માર માર્યો, એને ફર્નિચરને નુકસાન કર્યું, એના અનુસંધાનમાં ડૉક્ટરને અમારી મિટિંગ અને એસોસિએશને એવું નક્કી કરેલું છે કે નાથલાલની લોકોની દવા આપણે કરવી નહીં. જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ ના થાય અથવા એ લોકો માફી ના માગે ત્યાં સુધી કોઈ પણ નાથની દવા કરવાની નથી. અને કાલ ઉઠીને જો દવા કરીએ અને પાછું આવું થઈ જાય તો એ લોકો આપણા ઉપર પાછું હેરેસમેન્ટ કરે, પનિશમેન્ટ કરે અને તોડફોડ કરતા અમારે ક્યાં જવું? એના અનુસંધાન કહેવાનું એટલું છે કે એ લોકો માફી માગે અને ડૉક્ટરની માફી માગે, એસોસિએશન માફી માગે તો અમે કાલ ઉઠી દવા કરવા રાજી છીએ. પણ કાલ ઉઠી પાછા એમ કરે કે આમ તો અમે પાછું આ પેશન્ટ એક્સપાયર થઈ ગયો છે તો અમારે ફરિયાદ કરો, અમારે ક્યાં જવું? ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમીરગઢ ખાતે બાળકના અપમૃત્યુ કેસમાં નાથ પરિવારે કરેલું વર્તન નિંદનીય છે એમાં બે મત નથી. પરંતુ આવી ઘટનાઓને પગલે તબીબો આખા સમુદાયને સારવાર આપવાનો ઇનકાર કરે તે પણ યોગ્ય નથી. ત્યારે આ મામલે સંબંધિત આરોગ્ય સત્તાવાળાઓએ મધ્યસ્થી કરી આ વિવાદનો યોગ્ય નિવેડો લાવે તે ઇચ્છનીય છે. થરાદના શિવનગર વિસ્તારમાંથી પોલીસે એક છકડો રિક્ષામાંથી 5,500 વિદેશી દારૂ ઝડપી લીધો છે. થરાદ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શિવનગરના વિંડી વિસ્તારમાં વોચ ગોઠવી એક છકડો રિક્ષાને અટકાવી હતી. જે વખતે પોલીસને જોઈને રિક્ષામાં બેઠેલા બે ઇસમો ભાગી છૂટ્યા હતા. બાદમાં પોલીસે છકડો રિક્ષાની તલાશી લીધા. તેમાંથી 5,500 રૂપિયાની કિંમતનો 55 બોતલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે શહેરના કાજીવાસમાં રહેતા સબ્બીરભાઈ હુસેનભાઈ કાજીની દારૂ અને છકડો રિક્ષા સહિત 55,000 રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી ભાગી છૂટેલા દૂધવા ગામના કિરણભાઈ રમેશભાઈ ઠાકોર તથા ચારડા ગામના રામાભાઈ મૂળાભાઈ દલિત સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજકાલ ઘણી એવી પ્રજાતિઓ છે કે જે વિલુપ્ત થવાની કગાર પર છે અને સરકાર દ્વારા પણ આવી પ્રજાતિઓને બચાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસાના એક યુવકના માથા પર જીવદયાનું અલગ જ જુનૂન સવાર થયેલું છે અને આજે આ યુવકે વિલુપ્ત થતા અજગરને બચાવ્યો છે. ઇન્ડિયન પાયથન કે જેને આપણે અજગર તરીકે ઓળખીએ છીએ, બરડો લેવામાં પાવર ગો માનવામાં આવતો અજગર વિશ્વમાં સૌથી મોટા સાપોમાં 5મા નંબર પર આવે છે. ખાસ કરીને આ પ્રજાતિ ભારતમાં દરેક સ્થળ પર જોવા મળે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી અજગરની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આવેલી મોડેલ સ્કૂલમાંથી ડીસાના એક જીવદયા યુવક ઉર્વિશ સોલંકીએ તાજા જન્મેલા અજગરને બચાવ્યો છે. આજે સવારના સમયે આ શાળામાં અજગર દેખાતા વિદ્યાર્થીઓ સહિત આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ બાબતની જાણ ઉર્વિશ સોલંકીને થતાં ઉર્વિશે ઘટનાસ્થળ પર પહોંચીને સાવચેતીપૂર્વક અજગરને બચાવી લીધો છે. લગભગ 2 ફૂટ લાંબા આ અજગરની પ્રજાતિ છેલ્લા કેટલાક વર્ષોથી વિલુપ્ત થવાની કગાર પર પહોંચી ગઈ હતી.
કારણ કે લોકો અજગરને ઝેરી માનીને તેને મારી રાખતા હોય છે, પરંતુ લોકોમાં સમજણ વધતા હવે લોકો સાપ પકડવાના એક્સપર્ટનો સંપર્ક કરી તેને સહી સલામત સુરક્ષિત સ્થળે ખસેડતા હોય છે, જેના લીધે અજગરની વિલુપ્ત થતી પ્રજાતિ એકવાર ફરી સુરક્ષિત થવા લાગી છે. આ ખૂબસૂરત પ્રાણી ઝેરી નથી, પરંતુ ખૂબ જ આક્રમક હોય છે અને તેની બાઇટ કરવાની ક્ષમતા પણ ખૂબ જ વધારે હોવાના લીધે તે ખતરનાક રીતે ઘાયલ પણ કરી શકે છે. આજે દાંતીવાડાની મોડેલ સ્કૂલમાંથી અજગરને પકડી પાડ્યા બાદ સુરક્ષિત રીતે ડીસા લાવી તેને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યો હતો. આજરોજ સવારે વહેલા દાંતીવાડા મોડેલ સ્કૂલમાંથી અજગરના બચ્ચાનો કોલ આવેલો, સો જગ્યા ઉપર જઈને અમે સહી સલામી તેને બચાવ્યું. અને અત્યારે અજગરના બચ્ચા બી બહુ થયા, ઈંડા પણ થયા છે, તો એને મારશો નહીં અને બચાવશો અથવા નજીકના કોઈ એક્સપર્ટને જાણ કરશો જેથી તે બચી શકે. અને આ સાપ ઝેરી નથી, બિનઝેરી છે. અને અજગરના નાના બચ્ચાને પૂરશો યા ખરચીતળો સમજીને પકડશો નહીં, કારણ કે ઝેરી બી સાબિત થઈ શકે છે. જ્યાં સુધી બને ત્યાં તમે નજીકના એક્સપર્ટને જાણ કરો અને તેને બચાવવાની કોશિશ કરો. જેમ દરેક સાપ ઝેરી હોતા નથી, તેમ આ અજગર પણ ઝેરી નથી, પરંતુ અજગરને મળતા અન્ય સાપ હોય છે કે ઝેરી હોય છે, ત્યારે લોકોએ અજગરને મારવો તો જોઈએ નહીં, પરંતુ તેનાથી સાવધાન રહેવું પણ ખૂબ જ જરૂરી છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. વરસાદના આગમનમાં થઈ રહેલા વિલંબ વચ્ચે નર્મદા નહેરમાં સિંચાઈ માટે પાણી ના છોડાતા કોંગ્રેસ દ્વારા ફરી થરાદના નાયબ કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત. 10 દિવસમાં પાણી ના છોડાય તો ભૂખ હડતાલની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल, दो दिलों को मिलाने वाला पल, अपनों के इंतजार का पल, नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल. आने वाले नए मेहमान के इंतजार का पल, आसमान में सजे तारों से गुनगुनाने वाला पल, त्योहारों में खुशियां बांटने वाला पल, जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया जी. चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय, चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22.
વાવ્યા છે રે વાવ્યા છે અવની ના દિવેલા વાવ્યા છે લાંબી ઘર અવતાર છાજી માળો ને સુકારો છો આવે છે વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદ ખાતેની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજમાં એબીવીપી દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની થરાદ શાખા દ્વારા થરાદની સરકારી કોલેજમાં એબીવીપીના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલના હસ્તે કોલેજ સંકુલના બાળ તરુઓની રોપણી કરાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન એબીવીપીની થરાદ શાખાએ કોલેજ સંકુલમાં 20 વૃક્ષો વાવી એબીવીપીના 69મા વર્ષના સ્થાપના દિનની સાર્થક ઉજવણી કરી હતી. આ પ્રસંગે એબીવીપીના કાર્યકર, કોલેજના પ્રિન્સિપાલ તેમજ કોલેજ પરિવારે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં એબીવીપીના જિલ્લા કારોબારી સદસ્ય રાણાભાઈ ચૌધરી, નગરમંત્રી અરવિંદભાઈ પુરોહિત, વીરજીભાઈ ચૌધરી તેમજ કોલેજના પ્રિન્સિપાલ ભરતભાઈ કણઝારિયા, ભાવિકભાઈ પંચાસરા તથા થરાદ શાખાના કાર્યકરો સહિત કોલેજ પરિવારે હાજર રહી વૃક્ષોનું જતન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. બનાસકાંઠામાં આ વર્ષે વરસાદ ખેંચાઈ જતા ચિંતાનો માહોલ સર્જાયો છે અને વરસાદના અભાવે ખરીફ પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારની નર્મદા કેનાલોમાં પણ સિંચાઈ માટે પાણી છોડાયું નથી, જેથી સરહદી વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી જતા આજે કોંગ્રેસ અગ્રણીઓએ ફરી નર્મદા કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવાની માંગણી કરી છે. થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી થરાદની નહેરોમાં વિના વિલંબે સિંચાઈ માટે પાણી છોડવા તેમજ ખેડૂતોને પાક વીમાનું વળતર ચૂકવવા રજૂઆત કરી હતી. અગાઉ રાજ્ય સરકારે 15 જૂને નર્મદા કેનાલોમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી, જોકે આ સમયમર્યાદા વીતી ગઈ હોવા છતાં સરકારે હજુ સુધી કેનાલોમાં પાણી છોડાયું ન હોય ખેડૂતોની મુશ્કેલી દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે જો હવે આગામી 10 દિવસ સુધીમાં કેનાલમાં પાણી ના છોડાય તો કોંગ્રેસ અગ્રણીઓએ ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી પણ આપી છે. છેલ્લા 4 મહિનાથી થરાદ તાલુકા અને થરાદ શહેરની અંદર નર્મદાના જે પાણી બંધ હોવાને નાતે જે પબ્લિકને હાલાકી પડી રહી છે. છેલ્લા 4 મહિનાથી ખેડૂતોને નર્મદાનું પાણી પિયત માટે બિલકુલ આપવામાં આવતું નથી. ઘાસચારાની ભયંકર અત્યારે પરિસ્થિતિ ખૂબ જ વણસી ગયેલી છે. પીવાનું પાણી પણ નથી. અધૂરામાં પૂરું છેલ્લા 1 અઠવાડિયાથી નર્મદાની મુખ્ય કેનાલમાં પણ પાણી બિલકુલ બંધ કર્યું હોવાથી થરાદ અને વાવ તાલુકાના તમામ ગામોમાં પીવાના પાણીની ભારે હાલાકી પડી રહી છે. થરાદ શહેરની અંદર પીવાના પાણીની ભારે હાલાકી પડી રહી છે. જ્યારે 200 ને 300 રૂપિયામાં વેચાતું પાણીનું ટેન્કર અત્યારે મજબૂરીથી લોકોને 1-1 હજાર રૂપિયામાં પાણીનું ટેન્કર લઈ અને પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહેવું પડ્યું છે. આવી પરિસ્થિતિ જ્યારે પેદા થઈ હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા, થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટી દ્વારા અત્યારે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે પીવાના પાણીની અને ખેડૂતોને ખેતી માટેના પાણીની સરકાર વ્યવસ્થા કરે. જો આ પરિસ્થિતિ જો નિર્માણ ન કરવામાં આવ્યો તો આગામી દિવસોમાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થાય હોય અને કોંગ્રેસ પાર્ટી જો દિન 7માં આનું નિરાકરણ નહીં આવે તો અમણત ઉપર ઉપવાસ ઉપર ઉતરી અને ખેડૂતોને અને આમ પ્રજાને ન્યાય આપવા માટે જે પણ કંઈ કરવું પડશે તે કરવા તત્પર છે. લગભગ 4 મહિના અગાઉ ઉનાળુ સિઝનમાં ખેડૂતોએ જ્યારે પિયત ચાલુ કરવાની તૈયારી કરી ત્યારે નર્મદા ઓથોરિટી અને સરકારી તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઉનાળુ પિયત તમે ના કરતા, ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે એટલે પીવા માટે ચાલી શકે તેમ નથી. એટલે ખેડૂતોએ એમની વાત માની અને બિલકુલ પિયત ના કરેલું. એના પછી સરકારે ખાતરી આપી હતી કે 15 જૂન એટલે કે 15 જૂનથી તમને રેગ્યુલર પાણી આપશું અને તમે ચોમાસું વાવેતર કરજો. તો 15 જૂન ગયા ને લગભગ 1 મહિનો થવા આવ્યો છે, હજુ સુધી સરકારે પાણી આપ્યું નથી. એક બાજુ ચોમાસું ખેંચાઈ જાય છે કારણ કે ચોમાસું કુદરત રૂઠી છે અને એવામાં સરકાર રૂઠે તો ખેડૂત જગતના તાતની દશા અત્યારે આત્મહત્યા કરે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે અત્યારે અમે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. બીજા અમારા મહત્ત્વના મુદ્દા 2 છે. એ વડાપ્રધાન વીમા ફસલ યોજના, એના નામે પ્રીમિયમ લીધાને 1 વર્ષ થવા આવ્યું છે, હજુ સુધી પાક વીમાનું ઠેકાણું નથી. તો પછી અમને જો વીમો નહોતો આપવો તો પ્રીમિયમ શા માટે લીધું? હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર.
સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 31,250 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા ઘટીને 38,850 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ રૂપિયા 150 ઘટીને 39,650 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 842 થી 851 રૂપિયા વચ્ચે રહ્યા હતા, જ્યારે રાયડાના 725 થી 737, મગફળીના 720 થી 883, ઘઉંના 356 થી 380, બાજરીના 252 થી 272, ગવારના 730 થી તેમજ રાજગરાના 1147 થી 1183 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 1311 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 405, મગફળીની 4466, ઘઉંની 47, બાજરીની 3354, ગવારની 4 તેમજ રાજગરાની 16 બોરીની આવક થઈ હતી. છેલ્લે જોઈએ આજના મુખ્ય સમાચાર. વર્ષ બાદ પણ થરાદના ડોળ ગામના લોકોનું પુનર્વસન કરાવવાનો મામલો અધરતાલ, ગ્રામજનોએ સામૂહિક રીતે થરાદના નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આંદોલનનો રાહ અપનાવવાની આપી ચીમકી. અમીરગઢના બાળ દર્દીના મોત બાદ તબીબ પર હુમલો કરી તોડફોડ કરાતા વિફરેલા તબીબોએ નાથ બાવા પરિવારોની સારવાર નહીં કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેતા ઉહાપો, જોકે લેખિત બાહેધરી મળે તો તમામ પરિવારોની સારવાર કરવાની તબીબોની તૈયારી. દાંતીવાડાની મોડેલ સ્કૂલમાંથી વિલુપ્ત થઈ રહેલા અજગરનું 2 ફૂટ લાંબુ બચ્ચું મળ્યું. ડીસાના યુવાને અજગરના બચ્ચાને પકડી સુરક્ષિત સ્થળે નિકાલ કરતા હાંસકારો. વરસાદના આગમનમાં થઈ રહેલા વિલંબ વચ્ચે નર્મદા નહેરમાં સિંચાઈ માટે પાણી ના છોડાતા કોંગ્રેસ દ્વારા ફરી થરાદના નાયબ કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત. 10 દિવસમાં પાણી ના છોડાય તો ભૂખ હડતાલની ચીમકી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.